ચાલો આગળ આપણે નામકરણ માટેના નિયમોની વિસ્તારથી ચર્ચા કરેલી છે. ત્યાર પછી દરેક સજીવોનું વર્ગીકરણ કરવા માટે કક્ષાઓની ગોઠવણી કરેલી હોય છે. આવી બધી આપણે ચર્ચાઓ કરેલી અને દરેક સજીવના જૂથ માટે વર્ગ ક એક્સા આવો શબ્દ છે વાપરવામાં આવતો હોય છે. તો હવે આ દરેક જૂથને ચોક્કસ કક્ષાઓની અંદર કઈ રીતે વહેંચવામાં આવે એના વિશે આપણે આગળ વાત કરી. તો વર્ગીકૃત કક્ષાઓ, વર્ગીકરણ એ માત્ર એકાકીકરણની પદ્ધતિ નથી, પરંતુ ક્રમશઃ શ્રેણીબદ્ધ ચરણ દર્શાવ પદ્ધતિ છે કે જેમાં દરેક ચરણ એક વરોળ કે કક્ષા પ્રસ્તુત કરે છે. સજીવોની અર્થકારક જૂથ વહેંચણ કરવા માટે જે વર્ગીકરણ કરવામાં આવે છે તો આ વર્ગીકરણ પદ્ધતિ માત્ર ને માત્ર એક કક્ષાની અંદર અથવા તો એક સ્ટેપમાં પૂરી થઈ જતી નથી. એટલે કે એકાકી ચરણની પદ્ધતિ નથી, એક જ ચરણ એક જ સ્ટેપમાં બધા સજીવોનો સમાવેશ કરી શકાય એવું હોતો નથી. વર્ગીકરણની અંદર ઘણા બધા ક્રમશઃ ચરણ એટલે કે સ્ટેપ છે એ જોવા મળતા હોય છે. આ દરેકે દરેક ચરણ ચોક્કસ સજીવોના લક્ષણોને આધારે એક હરોળનું નિર્દેશન કરતી હોય છે કે આમાં આ પ્રકારના બધા સજીવોનો સમાવેશ થશે, અથવા તો કોઈ કક્ષા તરીકે એ રજૂ થતી હોય છે, કોઈ ખંડ તરીકે. જો કક્ષા બધી જ દ્રષ્ટિએ વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય તો તેને વર્ગીકૃત કક્ષા કહે છે. વર્ગીકરણ કરવા માટે આપણે કોઈ એક સજીવની કક્ષા પસંદ કરીએ છીએ. જો આ કક્ષા એ ચોક્કસ વર્ગીકરણ સૂચવતી હોય એટલે કે વર્ગીકરણ વિદ્યાનો એક ભાગ હોય તો એ કક્ષાને વર્ગીકૃત કક્ષા તરીકે ઓળખવામાં આવે છે. બે શબ્દ ખાસ છે, કોઈ પણ કક્ષાને આપણે વર્ગીકૃત કક્ષા ક્યારે કહીએ છીએ કે જે કક્ષા એટલે કે એ જૂથ જે તે સજીવ એ ચોક્કસ વર્ગીકરણના સિદ્ધાંતોને અનુસરતું હોય અથવા તો એ વર્ગીકરણ સૂચવતું હોય તો એને આપણે વર્ગીકૃત કક્ષા તરીકે ઓળખી શકીએ. બધી જ કક્ષાઓ ભેગી મળી વર્ગીકૃત શ્રેણી રચે છે. પછી જ્યારે આવી વર્ગીકૃત કક્ષાઓ એક કરતા વધારે ભેગી થશે અને એક મોટું જે જૂથ રચાશે એને વર્ગીકૃત શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે, જેમાં દરેક કક્ષાને વર્ગીકરણના એક એકમ તરીકેના સંદર્ભમાં લેવામાં આવે છે. સ્ટેપ બાય સ્ટેપ જેટલી કક્ષાઓ પાડવામાં આવે નિમ્નથી ઉચ્ચ તરફ લક્ષણોને આધારે તો આ બધી કક્ષાઓ વર્ગીકરણના એક એકમ તરીકે રજૂ થશે. એટલે કે દરેક કક્ષા એક સ્વતંત્ર હશે કે જે પોતાના વિશિષ્ટ લક્ષણો ધરાવતી હશે અને એની અંદર એવા જ પ્રકારના સજીવોનો સમાવેશ કરેલો હશે. પરંતુ વાસ્તવમાં તે જે તે હરોળ નિર્દેશિત કરે છે એટલે કે કોઈ પક્ષા આપણે બને ઉદાહરણ તરીકે શિંગડાવાળા પ્રાણીઓનું જૂથ આવી એક આપણે કક્ષા રજૂ કરીએ છીએ તો હવે એની અંદર એવા પ્રાણીઓનો આપણે સમાવેશ કરશું કે જે શિંગડાવાળા હોય છે. તો હવે બધા પ્રાણીઓની એક હરોળ એમાં નક્કી થઈ કે આમાં માત્ર ને માત્ર શિંગડાવાળા પ્રાણીઓનો જ સમાવેશ કરો. તો કોઈ પણ કક્ષા છે એક હરોળ નિર્દેશિત કરતી હોય છે, એક છે નિર્દેશિત કરતી હોય છે અને તેના માટે વર્ગીકી શબ્દ પ્રયોગ છે. કયો શબ્દ વપરાય છે? વર્ગીકી, ટેક્સોન. દરેક કક્ષાને આપણે વર્ગ એટલે ટેક્સા તરીકે ઓળખીએ છીએ, જ્યારે જે તે વરોળને વર્ગીકી એટલે કે ટેક્સોન તરીકે ઓળખવામાં આવે.
ઉદાહરણ તરીકે આપણે સમજીએ તો વર્ગીકૃત કક્ષાઓ અને ક્રમબદ્ધ શ્રેણી ઉદાહરણ દ્વારા સમજી શકાય છે. અહીં આપણે કિટકોનું ઉદાહરણ લઈએ છીએ. તો કિટકો એ ત્રણ જોડ સાંધાવાળા ઉપાંગો જેવા સામાન્ય લક્ષણો દર્શાવતા સજીવોના જૂથનું પ્રતિનિધિત્વ કરે છે. કિટક આ એક આપણે કક્ષા રજૂ કરી નામ આપ્યું કક્ષાનું કિટક. હવે કીટક કક્ષાની અંદર કેવા સજીવો સમાયેલા હશે કે જે સામાન્ય રીતે ત્રણ જોડ સાંધાવાળા ઉપાંગો ધરાવે. ઉપાંગો એટલે અલંકરણ કરવા માટે નામ હાથ પગ જે આપણે કહીએ એનો ઉપાંગો કહેવાય. તો આ સજીવોની અંદર ત્રણ જોડ સાંધાવાળા ઉપાંગો છે એ એનું એક સામાન્ય લક્ષણ. બીજા બે લક્ષણો તો હશે વ્યક્તિગત સજીવો, પણ મુખ્ય જૂથનું લક્ષણ જેમ આગળ મેં કીધું કે શિંગડાવાળા પ્રાણી, તો એવી રીતના ત્રણ જોડ સાંધાવાળા ઉપાંગો હોય એવા એક પ્રાણીઓનું આપણે જૂથ બનાવ્યું છે અને આ જૂથનું નામ આપણે કીટક એવું આપીએ છીએ. તો જ્યારે હું કીટક આવું નામ લઈશ એટલે તરત જ આપણને મગજમાં આવશે કે આમાં એવા જ પ્રાણીઓ સમાયેલા હશે કે જે ત્રણ જોડ સાંધાવાળા ઉપાંગો ધરાવતા હોય. એનો મતલબ એ થાય છે કે કીટકોમાં જોવા મળતા લક્ષણોથી તે ઓળખાયા છે અને વર્ગીકૃત કરી શકાય છે. કીટક પક્ષાની અંદર આપણે જેટલા પ્રાણીઓને મૂકશું આ બધા પ્રાણીઓ કયા લક્ષણોથી ઓળખાણા ગણે ત્રણ જોડ સાંધાવાળા ઉપાંગો. આ એક લક્ષણ ઉદાહરણ તરીકે આપણે અત્યારે વિચારીએ છીએ. તો આ લક્ષણ જે સજીવમાં હશે પૃથ્વી ઉપરના કોઈ પણ સજીવ એને આપણે સૌ પ્રથમ શેમાં મૂકશું કીટકની. પછી એના વ્યક્તિગત લક્ષણો આપણે જોતા જઈશું કેમ એ સજીવોને અલગ કરતા જઈશું, પણ મુખ્ય એક સામાન્ય લક્ષણ પસંદ કરી અને કોઈ એક કક્ષા છે રજૂ કરવામાં આવતી હોય છે. તેથી તેમના માટે અલગ હરોળ કે કક્ષા અપાય છે. કોઈ પણ જૂથો એ કક્ષા તરીકે રજૂ થાય છે અને કક્ષાઓ આગળ જતા હરોળનું સૂચન કરે છે. સૌ પ્રથમ કોઈ એક આપણે જૂથનું નામ આપીએ છીએ તો એ કક્ષા છે. પછી એની અંદર સજીવોને આપણે ઉમેરીએ છીએ અને ચોક્કસ એક લક્ષણ કે એક કરતા વધારે લક્ષણોને આધારે જે સજીવોમાં આપણે એક કક્ષાની અંદર સમાવેશ કરેલો છે તો એ બ્રેક સૂચવે છે, હરોળ સૂચવે છે ત્યાંની અંદર આવા પ્રકારના સજીવ અને એ પક્ષાઓ આગળ જતા હરોળનું સૂચન કરતી હોય છે. દરેક હરોળ વાસ્તવમાં વર્ગીકરણના એકમ તરીકે રજૂ થાય છે, એટલે કે વર્ગીકરણનો એક પાયાનો એક ઘટક બનશે. કોઈ પણ જૂથનું આપણે કક્ષા તરીકે નિર્દેશન કરીએ છીએ અને કક્ષા પછી આગળ જતા હરોળનું સૂચન કરે છે તો એ હરોળ એટલે રેન્ક. ની રેન્ક એક વર્ગીકરણના એકમ તરીકે ઉપયોગમાં આવશે. એનું નામ આપણે લેશું ત્યારે તરત જ ખબર પડી જશે કે આની અંદર આવા પ્રકારના સજીવોનો સમાવેશ થઈ શકે. આ વર્ગીકૃત જૂથો કે કક્ષાઓ એ માત્ર બાહ્ય રચનાઓ જ નહીં પરંતુ વિશિષ્ટ જૈવિક લક્ષણો પણ દર્શાવે છે. આ જે કંઈ આપણે કક્ષા બનાવીએ છીએ અને એની અંદર જેટલા સજીવોને આપણે મૂકીએ છીએ તો માત્ર ને માત્ર બાહ્યાકાર લક્ષણોને આધારે જ તે વર્ગીકૃત કક્ષા કે હરોળ છે કે જો બનાવાયેલું હોતું નથી. એ સજીવોના બીજા જૈવિક લક્ષણોને પણ ધ્યાનમાં લીધેલા હોય છે, વ્યક્તિગત લક્ષણોને પણ ધ્યાનમાં લેવામાં આવેલા હોય છે. તો અલગ અલગ જે વર્ગીકૃત કક્ષાઓ છે કે જે વર્ગીકરણના અભ્યાસને સરળ બનાવે છે અને સમજાવે છે એની વાત આપણે કરીએ તો સૌથી પહેલી વર્ગીકૃત કક્ષા આવશે જાતિ. જાતિ એટલે એ કોઈ પણ એક સજીવને રજૂ કરે છે. વ્યક્તિગત કોઈ સજીવને જાતિ છે રજૂ કરતી હોય છે. એના પછી જેમ ઉચ્ચ સ્તર તરફ જઈએ તેમ પ્રજાતિ, એટલે કે ઘણી બધી જાતિઓ
કે જે સામાન્ય લક્ષણ ધરાવતી હોય એ જ્યારે ભેગી મળશે ત્યારે પ્રજાતિની રચના થતી હોય. પછી એવી પ્રજાતિઓ કે જે કોઈ કોમન લક્ષણો ધરાવે છે, બે ત્રણ પ્રજાતિ કે જેની અંદર કોઈ કોમન લક્ષણો છે, તો એ બે ત્રણ પ્રજાતિ જ્યારે ભેગી થશે ત્યારે કુળની રચના થશે. એ જ રીતે સમાન લક્ષણો ધરાવતા કુળો જ્યારે ભેગા થશે ત્યારે ગોત્રની રચના. પછી એ જ રીતે સમાન લક્ષણ ધરાવતા ગોત્રોથી શ્રેણીની રચના. એ જ રીતે આગળ વર્ગ અને ત્યાર પછી સમુદાય કે વિભાગ અને અંતે સૃષ્ટિ. આ દરેકે દરેક જાતિથી સૃષ્ટિ સુધી ના જે આપણે નામ લખ્યા છે એ ચોક્કસ એક વર્ગીકૃત કક્ષાઓ છે. એટલે કે સૌથી નિમ્ન કક્ષાનો દરજ્જો જાતિનો છે. વર્ગીકરણના સૌથી નિમ્ન કક્ષાના એકમ તરીકે જાતિ રજૂ થતી હોય. નિમ્ન કક્ષાનો દરજ્જો આ સૌથી નાનામાં નાનો વર્ગીકરણનો એકમ બનશે જાતિ. અને સૌથી ઉચ્ચ કક્ષાનો દરજ્જો છે એ સૃષ્ટિના આપવામાં આવે છે. એ સૌથી મોટો એકમ છે વર્ગીકરણ વિદ્યા. આ છે નાનો એકમ છે. એમસીક્યુ માટે આ યાદ રાખીએ કે વર્ગીકૃત કક્ષાનો સૌથી નાનો એકમ અથવા તો નિમ્ન કક્ષાનો દરજ્જો એટલે જાતિ છે, જ્યારે સૌથી ઉચ્ચ કક્ષાનો દરજ્જો અથવા તો મોટો એકમ એ સૃષ્ટિ છે. તો જાતિથી સૃષ્ટિ સુધી કોઈ જાતિ એટલે કોઈ સજીવ સૂચવો છે અથવા તો પ્રજાતિની અંદર કોઈ સજીવ મૂકવો છે, કોઈની અંદર કોઈ સજીવ મૂકવો છે, તો એના માટે જે સજીવો છે એની અંદર વ્યક્તિગત અને સજીવોના જૂથના લક્ષણો જ્ઞાતિ પાસે હોવું જરૂરી છે. આપણે સજીવના તમામ પ્રકારના લક્ષણો અથવા એ સજીવના જૂથના લક્ષણો વિશે આપણે જાણતા હોવું જોઈએ, તો આપણે કોઈ સજીવને આ યોગ્ય કક્ષાની અંદર મૂકી શકીએ. અને આ જે કઈ જાતિ સૃષ્ટિ સુધી જે વર્ગીકૃત કક્ષા રચાય છે તો એમની અંદર દરેકે દરેક સજીવની જાતિ કોઈ એક બીજા સાથે સરખાવવામાં આવતી હોય છે. એટલે એક સજીવની જાતિ નો સંબંધ બીજા સજીવની જાતિ સાથે કેવો છે એની વચ્ચે સમાનતાઓ ભિન્નતાઓ ને ઓળખવામાં આ મદદ કરે છે. એટલે જાતિથી સૃષ્ટિ સુધી વનસ્પતિ અને પ્રાણી બંનેમાં આ વર્ગીકૃત કક્ષાઓ લાગુ છે. પ્રાણીઓમાં વર્ગીકરણ કરવું તો સૌથી પહેલા જાતિ, પછી જાતિઓ ભેગી મળી પ્રજાતિ, પ્રજાતિઓ ભેગી મળી કુળ, કુળ ભેગી મળી ગોત્ર, ગોત્ર ભેગા મળી શ્રેણી, શ્રેણી ભેગી મળી વર્ગ, વર્ગ ભેગા મળી આત્મ સમુદાય અથવા વિભાગ. એટલે આ વિભાગ છે એ વનસ્પતિ માટે શબ્દ છે વાપરવામાં આવે અને સમુદાય છે એ પ્રાણી માટે વાપરવામાં આવે. એટલે તો આપણે પ્રાણી વર્ગીકરણ કરતા હોય તો વર્ગ પછી સમુદાય આવો શબ્દ હોય, જો આપણે વનસ્પતિનું વર્ગીકરણ કરતા હોય તો વર્ગ પછી વિભાગ આવો શબ્દ છે વાપરવામાં આવે. અને એ પછી ઘણા બધા કોમન લક્ષણ ધરાવતા સમુદાયો ભેગા મળી સંરચના છે સૃષ્ટિ, જેમ કે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. હું વનસ્પતિ સૃષ્ટિ બોલું એટલે પૃથ્વી ઉપરની તમામ વનસ્પતિનો સમાવેશ થાય, કારણ કે સૌથી મોટો એકમ છે. અહીંયા દરેક દરેક સ્ત્રી ભેગો થઈ પ્રાણી સૃષ્ટિ, તો પછી પૃથ્વી ઉપરના જેટલા પ્રાણીઓ આ બધા જ પ્રાણીઓ સમાવેશ પ્રાણી સૃષ્ટિ અંદર થઈ જાય. જ્યારે જાતિ એ કોઈ વ્યક્તિગત સજીવ સૂચવે છે, કોઈ એક સજીવ હશે, પછી એ બધા ઉપર જતા જશે એમ સંખ્યાઓ વધતી જતી. એટલે દરેક વર્ગીકૃત કક્ષાને આપણે વિગતવાર સમજવાનું છે. જાતિ, પ્રજાતિ, કુળ, વર્ગ, શ્રેણી, વર્ગ, સમુદાય, વિભાગ અને સૃષ્ટિ. એટલે આ વ્યવસ્થિત છે એ યાદ રાખી આગળ જઈએ. આપણે દરેક દરેકને વિસ્તાર ચોથું જાતિ વિસ્તારની વાત કરીએ. સૌથી નાનો એકમ છે
વર્ગીકરણનો સૌથી નાનો એકમ અથવા તો નિમ્ન કક્ષા એ ગરજ ભરા છે. તો હવે જાતિની અંદર કયા શ્રેણીનો સમાવેશ થશે? તો જાતિ કોઈ એક શ્રેણીને ધ્યાનમાં એનો સમાવેશ કરતી હોય છે. એટલે વર્ગીકરણ અભ્યાસમાં મૂળભૂત સામ્યતાઓ ધરાવતા સ્વતંત્ર સ્ત્રીઓના જૂથ જાતિ તરીકે વર્ણન થાય છે. એટલે કે મૂળભૂત સામ્યતાઓ ધરાવતા વનસ્પતિઓ હોય, જે વનસ્પતિઓ છે એ દરેકે દરેક વંશ સ્વતંત્ર રીતે જાતિ તરીકે ઉલ્લેખ થતી હોય છે. પરંતુ દરેક એક વ્યક્તિગત સજીવ છે, પણ એવા સજીવ જે કોમન લક્ષણ ધરાવે છે તો એ બધા જાતિ તરીકે રજૂ થાય છે. જેમ કે આપણે મનુષ્ય છીએ તો મનુષ્ય એક જાતિ છે, જેની અંદર આ બધા સમાસ થતો હું એક મનુષ્ય જાતિ બનો અથવા મનુષ્ય જાતિનો સજીવ, તમે પણ એક મનુષ્ય જાતિના સજીવ બનો. એવી રીતના પ્રાણીઓ છે જેના તો એ દરેકે દરેક પ્રાણી એક સ્વતંત્ર જાતિ તરીકે રજૂ થાય છે. એટલે કોઈ એક સ્વતંત્ર સજીવ એ જાતિ કક્ષાનું સૂચન કરે છે. વિશિષ્ટ બાહ્ય રચનાકીય તફાવતને આધારે એક જાતિ એ નજીકનો સંબંધ ધરાવતી અન્ય જાતિમાંથી અલગ કરી શકાય છે. કોઈ બે અલગ અલગ સજીવને આપણે તફાવતની દ્રષ્ટિએથી વિચારી બાહ્ય રચનાકીય તફાવતને ધ્યાનમાં રાખી તો બે સજીવ વચ્ચે બાહ્ય રચનામાં જે કઈ ફેરફારો હોય એના આધારે આપણે બંને સજીવને એકબીજાથી અલગ જાતિ તરીકે રજૂ કરી શકીએ છીએ. આપણે બધા મનુષ્ય છીએ તો ખાલી ત્વચાના રંગને આધારની વાત નથી, પણ મારે બે હાથ છે, તમારે બે હાથ છે, મારે બે પગ છે, તમારે બે પગ છે, બે કાન છે, બે આંખ છે, નાક છે, તો આ બધા કોમન લક્ષણ છે. તો આપણે એકબીજાથી અલગ નથી પડવા, પણ આપણી સરખામણી કોઈ અન્ય સજીવ સાથે થાય તો પછી બંને સજીવ એક સ્વતંત્ર જાતિ ગણાશે. ઉદાહરણ તરીકે આગળ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો આંબો, જે અગાઉ પણ નામ આવી ગયું છે, એનું વૈજ્ઞાનિક નામ છે મેન્ઝી પેરા ઇન્ડિકા. ત્યાર પછી બટાટ, એનું વૈજ્ઞાનિક નામ છે સોલેનમ ટ્યુબેરોસમ. પછી એક સિંહ ઉદાહરણ લીધું તો સિંહ પેન્થેરા લી. તો આંબો બટાટા સિંહનું વૈજ્ઞાનિક નામ જે આપણે બે ઘટક દ્વારા અહીંયા બતાવેલું છે, તો આની અંદર ઇન્ડિકા, ક્યુબેરોસમ અને લી ઇન્ડિકા ક્યુબેરોસમ અને આ ત્રણે શબ્દ છે એ જાતિ પ્રત્યે સંકેત છે, એટલે જાતિ રજૂ કરે છે. વ્યક્તિગત જાતિ દર્શાવે છે. જ્યારે આગળના જે ત્રણ શબ્દ મેન્જીપેરા, સોલેનમ અને પેન્થેરા મેન્જીપેરા પ્રજાતિ દર્શાવે છે. તો ઇન્ડિકા, ટ્યુબેરોસમ અને લિયો આ ત્રણે કોઈ વ્યક્તિગત જાતિ બતાવે છે, જ્યારે મેન્જીપેરા, સોલેનમ, પેન્થેર આ બધી પ્રજાતિઓના નામ છે. દરેક પ્રજાતિ એક કે એક કરતા વધારે ચોક્કસ જાતિઓ ધરાવી શકે છે. કોઈ પણ એક પ્રજાતિ હશે તો એ પ્રજાતિની અંદર એક જ જાતિ હોય એવું જરૂરી નથી, એક કરતા વધારે જાતિઓ પણ હોય છે. આ મેન્જીપેરા પ્રજાતિ છે આમાં, તો પછી માં ઇન્ડિકા એક જ જાતિનો સમાવેશ ન થતો, એની અંદર બીજી અન્ય જાતિઓનો પણ સમાવેશ થતો. એવી જ રીતના સોલેનમ કે જે બટાટાની પ્રજાતિ આપણે ગણીએ છીએ, તો એમાં પછી ટ્યુબેરોસમ એક જ જાતિ ન હોય,
सिंह प्रजाति है तो એની અંદર લિયો એ કોઈ પર્ટીક્યુલર સીન ને સૂચવે છે પણ પેન્થેરાઇટ પ્રજાતિ છે કે જેની અંદર અન્ય સીન જેવા લક્ષણો ધરાવતા પ્રાણીઓનો પણ સમાવેશ થતો હોય છે એટલે દરેક પ્રજાતિ એક કે એક કરતા વધારે ચોક્કસ જાતિઓ ધરાવે છે કે જે અન્ય સજીવો તરીકે રજૂ થાય છે એ કોઈ બીજા સજીવ તરીકે રજૂ થતો જેમણ્યા ઇન્ડિકા છે એ પરફેક્ટ આંબા તરીકે રજૂ થાય છે ટ્યુબેરોસમ છે એ બટાટા તરીકે રજૂ થાય છે લિયો છે એ સિંહ તરીકે રજૂ થાય છે પણ આ ત્રણેયની અંદર જો આપણે કોઈ બીજી જાતિનો સમાવેશ કરશું તો એ કોઈ બીજા સજીવ તરીકે રજૂ થતો હોય છે પરંતુ તે બાહ્ય રચના કે સમાનતાઓ ધરાવે છે શું કામ કે એક જ પ્રજાતિની એ બધી જાતિઓ છે આપણે જે જાતિની સૃષ્ટિ સુધી જે વર્ગીકરણ જોયું તો એમાં એક સમાન જાતિઓ જ્યારે ભેગી મળે ત્યારે કોઈ એક પ્રજાતિની રચના થતી તો આંબા એટલે કે ઇન્ડિકા જેવા જ લક્ષણો ધરાવતા બીજા કોઈ વૃક્ષો હોય તો એનો આપણે સમાવેશ મેન્જીફેરાની અંદર કરી શકશું કારણ કે પ્રજાતિ એ સમાન જાતિઓથી બનતી હોય છે એક કરતા વધારે સમાન જાતિઓ જ્યારે ભેગી મળે ત્યારે પ્રજાતિની રચના થતી એને આપણે ઉદાહરણથી સમજીએ તો પ્રજાતિ પેન્થેરા કે જેની અંદર લિયો એટલે કે સિંહનો આપણે સમાવેશ કરીએ પરંતુ આ પેન્થેરા પ્રજાતિની એક બીજી જાતિ છે ટાઇગ્રિસ કે જે વાઘનું સૂચન કરે છે ટાઇગ્રિસ એ વાઘની જાતિ છે તો વાઘનું આખું વૈજ્ઞાનિક નામ બનશે પેન્થેરા ટાઇગ્રિસ તો એનો મતલબ એવો થશે કે પેન્થેરા પ્રજાતિની અંદર અહીં બે જાતિઓ આપણે બતાવી છે લિયો અને ટાઇગ્રિસ તો સિંહ અને વાઘ સિંગલ સિંગલ રીતે આપણે જોઈએ તો બંને અલગ અલગ જાતિ છે બંને અલગ અલગ સજીવ છે પણ એ બંનેની અંદર કોઈ એક એવા સામાન્ય લક્ષણો છે જેથી કરીને આપણે બંનેનો સમાવેશ સમા કરેલો છે કોઈ પેન્થેરા પ્રજાતિ એવું જ બીજી પ્રજાતિ સોલેનો તો સોલેનોની અંદર આપણે આ બટાટાની જાતિ ટ્યુબેરોસમ લીધી એ સિવાય બીજી બે જાતિઓ નાઇટ્રમ અને મેલોનજેન આ ટ્યુબેરોસ તો સોલેનો પ્રજાતિની અંદર આવી ત્રણ જાતિઓ સમાવેશ થયેલ છે આ નાઇટ્રમ અને મેલોનજેન છે એ રીંગણની જાત છે તો અહીંયા નાઇટ્રમ ટ્યુબેરોસમ મેલેન્ચના આ ત્રણેય તમે જો અલગ અલગ દ્રશ્ય તો એ સ્વતંત્ર એક સજીવ છે બધા જુદી જુદી વનસ્પતિ છે પણ આ ત્રણેયની અંદર કોઈ સામાન્ય એવા લક્ષણો હશે જેથી કરીને ત્રણેયને ભેગે એક પ્રજાતિની અંદર મૂકવામાં આવે છે સ્વયંભૂ એવું ને એવું આગળ આપણે માનવી વિશે વિચારીએ તો માનવી એ સેપિયન્સ જાતિમાં સમાવેશ છે એટલે કે મનુષ્યની જાતિનું નામ શું છે સેપિયન્સ અને આ જે સેપિયન્સ જાતિ છે એ માનવીનું જે જૂથ છે એનો પણ કોઈ પ્રજાતિની અંદર સમાવેશ થતો હશે અને એ પ્રજાતિ એટલે હોમો આ હોમો એ મનુષ્યની પ્રજાતિનું નામ છે જ્યારે સેપિયન્સ એ કોઈ એક ચોક્કસ જાતિ છે તો આ પ્રમાણે માનવીનું વૈજ્ઞાનિક નામ જો આપણે આપીએ માનવીનું વૈજ્ઞાનિક નામ તો વૈજ્ઞાનિક નામ થશે હોમો સેપિયન્સ આ મનુષ્યનું વૈજ્ઞાનિક નામ છે અને આ જે હોમો પ્રજાતિ છે એ સેપિયન્સ જાતિ ધરાવે છે અને એક બીજી જાતિ પણ ધરાવે છે ઇરેક્ટસ આ ઇરેક્ટસ છે એ આદિ માનવની જાતિ છે જ્યારે સેપિયન્સ એટલે આપણે બધા આધુનિક માનવ તો આદિ માનવનું વૈજ્ઞાનિક નામ
હોમો ઇરેક્ટસ થશે અને આધુનિક માનવીનું વૈજ્ઞાનિક નામ છે એ હોમો સેપિયન્સ થશે. તો અહીંયા જોઈ શકાય કે હોમો પ્રજાતિ પણ સેપિયન્સ અને ઇરેક્ટસ જેવી બે જાતિઓ ધરાવે છે. એટલે જાતિ છે એ સૌથી નિમ્ન કક્ષાનો ગણાશે દરજ્જો, અને જાતિ એટલે કોઈ એક નિશ્ચિત સજીવની વાત થતી હોય, કોઈ એક સજીવ, પછી એના જેવા જ કોઈ બીજા સજીવો કે જે બંને વચ્ચે સમાનતાઓ વધુ છે, બાહ્ય રચનાત્મક રીતે એકબીજા સાથે વધારે સમાનતા ધરાવે છે, તો પછી આવા બંને સજીવોને કોઈ એક જ પ્રજાતિની અંદર મૂકવામાં આવતા હોય છે. પ્રજાતિની અંદર એક કરતા વધારે જાતિઓનો સમાવેશ થતો હોય છે. તો આ વાત થઈ જાતિ. આ ઉદાહરણો જે કંઈ નામ આવ્યા છે એ એમસીક્યુ માટે ખાસ ધ્યાનમાં લેવાના છે. આંબાનું વૈજ્ઞાનિક નામ મેન્જીફેરા ઇન્ડિકા, જેમાં મેન્જીફેરા પ્રજાતિ છે, ઇન્ડિકા જાતિ છે. બટાટાનું વૈજ્ઞાનિક નામ સોલેનમ ટ્યુબેરોઝમ, જેમાં સોલેનમ પ્રજાતિ છે, ટ્યુબેરોઝમ એ જાતિ છે. સિંહનું વૈજ્ઞાનિક નામ પેન્થેરા લિયો, જેમાં પેન્થેરા પ્રજાતિ છે, લિયો છે એ જાતિ છે. અહીંયા જે આપણે કીધું છે ટાઇગ્રીસ એ વાઘની જાતિનું નામ છે, એટલે વાઘનું આખું વૈજ્ઞાનિક નામ પેન્થેરા ટાઇગ્રીસ, જેમાં પેન્થેરા પ્રજાતિ ટાઇગ્રીસ છે એ જાતિ. પછી અહીંયા નાઇગ્રમ મેલોન્જેના એ બંને રીંગણની જાતિઓ છે. આ મેલોન્જેના છે એવા જે લાંબા રીંગણ આવે એ મેલોન્જેના છે, અને ગોળ જે નાના રીંગણ આવે એ નાઇગ્રમ છે. એ બંને આમ રીંગણ જ છે પણ અલગ અલગ બાહ્ય રચનાકીયમાં થોડો ઘણો ફેરફાર છે, આકારની દ્રષ્ટિએ થોડાક અલગ છે, પણ બીજા લક્ષણોમાં ઘણી બધી સમાનતા છે. એટલે એને એક જ પ્રજાતિ સોલેનમની અંદર મૂકેલ છે. એટલે કદાચ એમસીક્યુમાં એવું આવે કે રીંગણાનું વૈજ્ઞાનિક નામ તો સોલેનમ મેલોન્જેના અથવા તો સોલેનમ નાઇગ્રમ, બેમાંથી કોઈ પણ આપી શકે. માનવીનું જે આપણે કીધું તો આધુનિક માનવીનું વૈજ્ઞાનિક નામ હોમો સેપિયન્સ, આદિ માનવનું વૈજ્ઞાનિક નામ હોમો ઇરેક્ટસ, જેમાં સેપિયન્સ અને ઇરેક્ટસ એ બંને અલગ અલગ જાતિ છે. આમ તો મનુષ્યની પણ પેટા જાતિ, જે બંનેનો સમાવેશ એક જ પ્રજાતિ હોમોની અંદર થાય છે. હવે એનાથી આપણે ઉચ્ચ કક્ષાનો દરજ્જો જોઈએ એટલે કે પ્રજાતિ.